सदानन्दं बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदनं प्रफुल्लम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सही नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराद्मनाम्बुजं पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामी नारायण सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर पूर चौथो ने तरंग सोळ एमां छेल्ले भगवान श्रीहरि लाखनका गाम थी उगामेड़ी गामनी अंदर पधार्या छे त्यां सुधीनी वातो लखे छे मुक्तानंद स्वामी उत्तम राजाने कथा संभळावी छे के त्यांथी महाराज जरे उगामेड़ी पहोंचे छे जे जीवा खाचरनुं गराशनुं गाम छे त्यां आगळ वैष्णव संप्रदायना लोको जाजा रहे छे जेने सत्संगनी रीतनी खबर नथी परंतु भाव अपार भगवान प्रत्येनो ने संतो प्रत्येनो एमना हृदयमां छे એ ભક્તોએ ભગવાનની પોતાના દરબારમાં પધરામણી કરી અને મહારાજ ઉગામેડીમાં રોકાયેલા હતા. આગળ સ્વામી લખે છે પૂર ચોથું તરંગ સત્તર. ખટવાંગ નૃપ દૂધ ગાલી કે શ્રીહરિ કુહી પીવાય પીછે પીવાય સબ સંત કુ જીમે પીછે તેહી જાય पीछे पीवाए सब संत कु जी में पीछे ते ही जाय खटवांग ही नूप संग कुरुबी कु पहचान ते ही कर उतरे ते ही गर कीने ते ही सनमान ते ही कर उतरे ते ही गर કીને તેહી સનમાન. દરબાર માચા ખાચરે ગાડીને દૂધમાં સાકર નાખીને તૈયાર કરેલું દૂધ પ્રથમ શ્રી હરિને પાયું. તે પછી બધા સંતોને દૂધ પાયું, પછી પોતે ત્યાં જમ્યા. માચા ખાચરની સાથે તે કનબીને પરિચય હતો, તેને લીધે જ તેને ઘેર ઉતારો કર્યો. તેને સહુનું સારી પેઠે સન્માન કર્યું હતું. હતા વૈષ્ણવ પણ માચા બાપુને ઓળખતા હતા. એ કનબી હતા જાતના, પણ માચા ખાચર સાથે પરિચય સારો હતો એટલે માચા ખાચરે કીધું કે મહારાજ આ મારા ઓળખીતા છે, સત્સંગી નથી, પણ આમને ઘેર આપણે રહીએ તા પરિચયવાળા છે તો આખતા સ્વાખતા સારી થાય. ઓલા ભાઈએ પોતાને ઘેર ઉતારો તો કર્યો, પરંતુ એ તરત જ માચા ખાચર પાસે જઈને કહે છે મને તમારી સત્સંગની રીતની કાંઈ ખબર નથી, મને કેવી રીતે આ ભગવાન સ્વામિનારાયણનું શું કરવું શું ધરવું એ કાંઈ ખબર નથી. ગણાઈને ત્યાં પધરામણી કરવા ગયા હોય તો બાજુની અંદર એના સંબંધીઓ રહેતા હોય કે કોઈ ઈતર એના મિત્રો રહેતા હોય એ પણ કે સંતોને મારે ઘેર પધરામણી કરાવીશ, પણ મને ખબર નથી કે પધરામણીમાં શું કરવું. તે એને જે હરિભગત હોય એ અગાઉ એને ઘેર જાય અને શીખવાડે, અને વાત પણ નક્કી છે કે તમારે
જ્યારે તમારા કોઈ સંબંધીને ગેરપધરામણી કરાવવાની હોય અથવા તમારા મિત્રને ત્યાં કરાવવાની હોય અથવા તમારા ઓળખીતાને ત્યાં કરાવવાની હોય તો તમને ખબર હોય કે ઠાકોરજીને સંતો આમને ગેરપધરામણીએ જવાના છે અને તમારા દ્વારા ગોઠવાયેલી હોય તો જે હરિભગત છે જેને વર્ષોથી સત્સંગ કરેલો છે એને કાં તો ઓલાને બરાબર પરિચય આપો કે આવી રીતે ટેબલ ઉપર આમ કપડું પાથરજો, આવી રીતે સોફા ઉપર આમ કપડાં નાખજો, આવી રીતે ઠાકોરજીનો થાળ તૈયાર કરજો, અને જો નજીકમાં હોઈએ તો જાતે પહોંચી જવું અને જાતે જઈને તૈયારી એને કરવા લાગવી. પણ દૂર હોય, ક્યારેક એવું હોય કે સંતો લંડન ગયા, લંડનમાં આપણા સંબંધી હોય તો આપણે ક્યાં ત્યાં પધરામણીમાં હારે જઈએ, પરંતુ અહીંથી એને ત્યાં શીખવાડાય. બીજા સ્ટેટમાં છે તો અહીંથી એને ત્યાં શીખવાડાય, ના હોય તો એક વિડીયો ઉતારીને મોકલાય કે આવી રીતે પધરામણી થાય ને આવી તૈયારી કરજો. નહીં તો એને ખબર હોય નહીં અને એને ઘેર ઠાકોરજી લઈને સંતો પહોંચે તો ઠાકોરજીનું કપડું એને પાથરેલું ના હોય. કારણ શું છે કે એને પધરામણીની રીતની ખબર જ નથી. એને તો બસ તમે સત્સંગી છો એટલે તમને કીધું કે તમારે ઘેર પધરામણી થઈ સંતોની, મારે કરાવવી છે. હા ભાઈ, જ્યારે આવશે ત્યારે કરાવજો, એ સ્ટેટમાં સંતો આવશે ત્યારે હું કહીશ. તમે કહી દીધું ને સંતોને કહી દીધું કે સ્વામી જજો, ત્યાં આગળ મારા રહે છે પણ પધરામણી અમને કરાવવી હતી, તમે જજો. પણ તમારે એવું વિચારવું સત્સંગીને કે એને સત્સંગીની રીત ખબર છે. જો એને સત્સંગની રીત નથી ખબર તો એને શીખવાડવી પડે, એને ઇન્સ્ટ્રક્શન આપવું પડે. એમ આને ઘેર માચા ખાચરના આગ્રહથી મહારાજ ગયા, પરંતુ એને સત્સંગની રીત નથી ખબર, ભગવાનની સાથે કેમ વર્તવું એ નથી ખબર, નથી ખબર. ઘનાકને ત્યાં અમારે એમ થાય, ઘનાઈને ત્યાં એવું થાય કે પધરામણીએ ગયા હોય તો ગુરુજી બેઠા હોય, સંતો બેઠા હોય, ઠાકોરજી બેઠા હોય, તો છોકરો જેવો આવે, જેવો છોકરો આવે ને અને એને કહીએ ને કે બેસ, તો ઘણા છોકરા શું ઘણા મોટા હોય તો સીધા સંતો ભેગા સોફામાં જ બેસી જાય. એને એ પણ ખબર ના હોય કે મારે ક્યાં બેસવું. હા, તકલીફ હોય એની વાત આખી નોખી છે, પણ એ સામે બીજા ઘણાય સોફાની ચેર હોય પણ આપણે કહીએ કે આવો ભગત બેસો, તમારી બાજુમાં જ આવીને બેસે. કારણ એ છે કે એને રીતની ખબર નથી, રીતની નથી ખબર. જો રીતની ખબર હોય તો એવું ના થાય. હવે શીખવાડવું કોને પડે કે જે ત્યાં લઈ જવાવાળા છે એને પહેલેથી શીખવાડવું પડે કે આવી રીત છે. આ ભાવુક ભક્ત છે, ભાવિક ભક્ત છે, એટલે એને માચા ખાચર મહારાજને લઈને એને ઘેર ગયા ને માચા ખાચરે સ્વયં દૂધને ગાળ્યું, દૂધમાં સાકર નાખી અને મહારાજને દૂધ પાયું, પછી બધા સંતોને દૂધ પાયું અને પછી પોતે જમ્યા. આપણી રીત કેવી? પહેલાં આપણે, પછી મહારાજને સંતો. હરિભક્તો ક્યાંક બહાર ગયા હોય, હું ઘણી વખત કહું, હસતા પિકનિક પર ગયા હોય કે આવું હોય તો સંતો તો આખો દિવસને જળ ઉપર હોય અને હરિભક્તો તો પંચામૃત ભોજન જમતા હોય, પાંચ પ્રકારના, પાંચ ટાઈમ. પછી હું કહું, કોઈ પર્વતભાઈ ના થયા તમારામાંથી, મારા ઈષ્ટદેવ જમે તો જ જમવું. પર્વતભાઈ જેમ સંતો નહોતા જમ્યા તો ના જમ્યા, એવા તો કોઈ ન હોય. સંતો તો નહીં જમે કાંઈ, આપણે જમી લો. માચા ખાચર પહેલાં સંતોને દૂધ પાયું અને પછી પોતે જમવા બેઠા, આવી રીત છે. માચા ખાચરે તે કનબીને પરિચય એનો હતો એટલે એને ઘેર ઉતારો કર્યો હતો. શ્રીહરિએ એક પહોર રાત ગઈ ત્યાં સુધી કીર્તન ગવડાવે. એક પહોર રાત ગઈ, રાતના 9 થી 12 કીર્તન ગવડાવ્યા, ઉપર ચંદની બંધાવીને તેની નીચે શ્રીહરિ રાતે સૂતા. બધા દરબારો શ્રીહરિની પાસે સૂતા, સંતો ધ્યાન કરવા લાગ્યા. સંતો માટે સૂતા શબ્દ તો આવતો જ નથી, સંતો માટે ધ્યાન શબ્દ જ આવે છે. તમે જો, સંતો ધ્યાનમાં ગયા, પ્રભાત થયું, પ્રભાત ત્યાં ગાયા. એટલે જ કદાચ હરિભક્તો એવો આગ્રહ રાખતા હશે કે સંતો હોવે નહીં, આ શાસ્ત્રને વાંચીને. સંતો ધ્યાનમાં ગયા, શ્રીહરિ રાત્રે સૂતા, સંતો ધ્યાનમાં ગયા.
ધ્યાન કરવા લાગ્યા. સવારે અજવાળું થયું ત્યારે સંતોએ નારાયણ ધૂન કરી. સંતો તો જાગતા જ હોય ને, કારણ કે સંતો જગાડવા વાળા છે. સંતો હુઈ જાય તો જગાડે કોને? જાગતા હોય કહેતા જગત જે બાજુ સૂતેલું છે એ બાજુ ભગવાનના સંત જાગેલા છે, અને જે બાજુ જગત સૂતેલું છે એ બાજુ સંતો જાગ્યા છે. જ્યાં સંતો જાગ્યા છે ત્યાં જગત સૂતું છે. કારણ કે જગતના વૈભવ ભોગવવા, જગતના પંચ વિષયો ભોગવવા, જગતનું બંધનમાં જવું, આ તરફ આખું જગત જાગેલું છે, ત્યાં સંતો સંપૂર્ણ રીતે સૂતેલા છે. અને જે બાજુ ઉપર જગત ભગવાન ભજવામાં સૂતેલું છે ત્યાં સંતો જાગેલા છે. એટલે સંતો રાત્રે મહારાજનું ધ્યાન કરતા, ધ્યાન કરતાં કરતાં મૂર્તિને સંભાળતા સંભાળતા યોગ નિંદ્રામાં હોય, સવારમાં જાગે કે અડધી રાત્રે જાગે કે સ્વપ્ન હોય, એની અંદર પણ એ ભગવાનમાં જ હોય. જે સાચા સંત છે એવા હોય, જાનપણારૂપ દરવાજા ઉપર હોય, પ્રેમયુક્ત વૃત્તિ સતત ભગવાનમાં હોય, વિચારયુક્ત વૃત્તિથી બધી આ જગતની સત્સંગ સંબંધી ક્રિયા કરતા હોય. એટલે કીધું સંતો ધ્યાન કરવા લાગ્યા અને અજવાળું થયું એટલે નારાયણ ધૂન કરી. ધૂન સાંભળીને તરત પરમ દયાળુ શ્રીહરિ જાગ્યા. શૌચવિધિ કરીને દાંતન કર્યું. રંગબીના શ્રીહરિ તરત તૈયાર થયા અને પીપળિયા ગામ થઈને શ્રીહરિ ઇંગોરાળા ગામ પધાર્યા. દરબાર સુરા ખાચરનો બધો પરિવાર ઇંગોરાળા આવીને રહ્યો હતો. આ ઇંગોરાળા ગામ ગઢપુરથી 22 કિલોમીટર થાય, બોટાદથી 11 કિલોમીટર થાય, ભાવનગર જિલ્લાનું છે. ઇંગોરાળા ગામ ગણાય છે, અમરેલી જિલ્લામાંય છે, પણ આ ભાવનગર જિલ્લાનું ગઢપુરથી નજીકનું ગામ છે. એ ગામની અંદર સુરા ખાચર આવીને રહ્યા હતા એમ લખે છે. સુરા ખાચર 3 ભાઈઓ હતા. તેમના પિતાનું નામ ડોસા ખાચર હતું. તે બધાને ઠેબાની ખાચર જાણવા, તેનું કુટુંબ ઘણું મોટું હતું. નાપા ખાચર અને સુરા ખાચર એ બે ભાઈ પ્રથમ સત્સંગી થયા. તેમના બધા પુત્રો પણ પછી સત્સંગી થયા. આદર્શ ભક્ત ગાથા એવું એક પુસ્તક છે, એમાં સુરા ખાચરનું જીવનચરિત્ર લખેલું છે. એ જીવનચરિત્રની અંદર લખેલું છે કે સુરા ખાચરના પરિવારની સ્થિતિ પહેલાં આખાય એ પરિવારની સ્થિતિ, આખો પરિવાર એટલી બધી સારી નહોતી, પરંતુ જ્યારથી સત્સંગ થયો ત્યારથી એમની સ્થિતિ સારી થઈ. કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા એવી ઘટના ઘટેલી એવું આદર્શ ભક્ત ગાથામાં સુરા ખાચરના ઇતિહાસમાં લખેલું છે. સુરા ખાચર કુલ 3 ભાઈઓ હતા, એમાં નાપા ખાચર અને સુરા ખાચર આ 2 ભાઈઓ પહેલાં સત્સંગી થયા. એમના દીકરાઓ બધા સત્સંગી થયા હતા. નાપા ખાચરને કાળા ખાચર અને માનસિયા ખાચર નામે 2 પુત્ર હતા. આવા 2 પુત્રો હતા, નાપા ખાચર ને કાળા ખાચર ને માનસિયા ખાચર. એના વંશજો આજે પણ લોયામાં છે. સુરા ખાચરના 3જા ભાઈ હાથિયા ખાચર હતા. તેના 2 પુત્ર રાના ખાચર અને ડોસા ખાચર નામે હતા. તે બંને સારા હરિભક્ત થયા હતા. તેઓ નાગડકા ગામમાં રહેતા હતા. ત્યાં પણ આ વંશજો આજે પણ છે. સુરા ખાચરને નાથા ખાચર નામે 1જ પુત્ર હતા. તેઓ સારા સમજુ હરિભગત હતા. નાથા ખાચરના જેટલા પુત્ર થયા તે બધા પણ સારા હરિભક્ત થયા. સુરા ખાચરના વંશજો પણ લોયામાં છે. સુરા ખાચરના પત્ની શાંતિબાઈ નામે હતા. તેઓ પણ એકાંતિક હરિભક્ત થયા હતા. તીન કે સબ હી સુત હી જે તે હરિભક્ત સબ ભયે હી તે તે સુરા ભક્ત કે પત્ની જેવું સુરા ભક્ત કે પત્ની જેવું શાંતિબાઈ કર નામ હી તેવું શાંતિબાઈ કર નામ હી તેવું હરિભક્ત અત્યંત હિતે હો ઇનકી તુલ્યન આવે કે હો
तैसे ही तीन के पुत्र ही जयति, तैसे ही तीन के पुत्र ही जयति, हरि भक्त महाभई ज्योति, हरि भक्त महाभई ज्योति। सूरा खाचरना पत्नी शांतिबाई ये नामे हता, आ लोया धामनो परिचय छे। लोया धाम वसाव्यू ए सूरा बापूनो परिचय। तेवो पण एकांतिक हरिभक्त थया हता, तेना जेवा बीजा हरिभक्त बहेनोमां न मळे। लोयानी अंदर शांतिबाई एक ज काम करता, लोयानी बहेनोने भेगी करीने सत्संग करावता। जे पुरुष भक्तने अने जे स्त्री भक्तने एवुं अंग पड़े, पुरुष भक्तने पुरुषोने भेगा करीने सत्संग करवा अने करावानुं अंग पड़े, अने कोई स्त्री भक्त होय एने स्त्रीओने भेगी करीने सत्संग करवा अने करावानुं अंग पड़े, तो एनो सत्संग बहु वधी जाय। कारण के बीजाने सत्संग करावा माटे पोताने सत्संग ऊंडो करवो पड़े, वांचन करवू पड़े, चिंतन करवू पड़े, ए पोताना जीवन में सिद्ध करवू पड़े। बारनी गम्मे ते होटल में खाई ले तो ये कोई ने सत्संग कराई शके? कराई शके? जे गम्मे ते जग्याए जोवानू, खावानू, सांभळवानू, स्पर्श करवानू, गम्मे ते पार्टी गम्मे त्यां चाल्यो जतो होय, ये क्यारेय सत्संग ना कराई शके। सत्संग तो एज करावी शके के जे पुरुष भक्त अथवा जे स्त्री भक्त भगवान स्वामीनारायणना कहेली आज्ञा प्रमाणे संपूर्ण वर्तो होय। मोटा सद्गुरु ने जेने मोटा सद्गुरुना अभिप्राय ने जानीने पोताना हृदय में सिद्ध करेलो होय एवो जे होय, एक गृहस्थ आश्रम में होय तोय बीजाने सत्संग करावाने माटे लायक बने छे, एनाथी सत्संग थाय छे। અને લોયાધામ પરિવારની અંદર આપણા પુરુષ ભક્તો અને સ્ત્રી ભક્તો આવું કાર્ય કરે છે, પણ હજુ પણ એ કાર્યને વિશેષ કરવાની જરૂર છે। અને ક્યારે થશે કે આપણા અંગ જ એવા થઈ જશે કે આપણને ભગવાનની વાતો સિવાય અને ભગવાનના મોટા પુરુષની વાતો સિવાય અને સંતો ભક્તોના મહિમાની વાતો સિવાય અને સત્સંગના સિદ્ધાંતની વાતો સિવાય આપણને બીજું કંઈ ગમે જ નહીં, તો જ એવું અંગ થાય કે આપણે બીજાને સત્સંગ કરાવી શકીએ। પણ આપણું અંગ એવું હોય કે જ્યારે કથા આલે ત્યારે કથામાં મજા આવે, અને જેવી કથા પૂરી થાય પછી જગતની વાતમાં મજા આવે, તો આપણે કોઈને સત્સંગ ન કરાવી શકીએ। સત્સંગ કરાવવાવાળાનું પહેલું લક્ષણ એ છે કે એને ભગવાનના મહિમાની, ભગવાનના સંતો ભક્તોના મહિમાની વાતો અખંડ કરવીને સાંભળવી ગમે। જેને આવું અંગ હોય એ જ બીજાને સત્સંગ કરાવી શકે, જેને આવું અંગ ન હોય એ બીજાને સત્સંગ કરાવી શકે નહીં। બીજાને સત્સંગ કરાવવાના એટલા માટે છે કે એમાં મહારાજનો રાજીપો છે, આપણી માન મોટપ વધારવા, કે આપણને પાંચ જણ કે મને બહુ સત્સંગ આમને કરાવી દીધો એના માટે, એ ઉદ્દેશથી પણ સત્સંગ કરાવવાનો નથી। પરંતુ કોઈક આત્મા આ જગતની અંદર ભટકી જતો હોય, જેને ભગવાન સ્વામિનારાયણનો યોગ નથી, એને આપણે મહારાજના યોગની વાત કરીએ, મોટા પુરુષનો યોગ નથી, એવા મોટા પુરુષ ઓળખાવીએ, આપણને મળેલા સંતો ભક્તોને ઓળખાવીએ, અને એનું જો આત્યંતિક કલ્યાણના બીજ રોપાય કેવડું મોટું કામ થાય, બસ એના માટે છે। એટલે કરવું જ જોઈએ, કથા વાર્તા રોજ સાંભળીને એ જ કરવાનું છે। શાંતિબાઈ એવું કરતા, અને કેવા પાકા હરિભગત હતા, શ્રીજી મહારાજને લોયામાં લાવવામાં સૌથી વધારે સિંહ ફાળો કોઈનો કહેવાય તો શાંતિબાઈનો કહેવાય। પટારો ચોરાઈ ગયો તો પટારાની અંદરથી ધન જેટલું નીકળે એટલું મહારાજ પાછળ વાપરવું, આ સંકલ્પ સુરા બાપુને કરાવવાવાળા કોણ હતા? શાંતિબાઈ, શાંતિબાઈ હતા। કેવી કેવી હેતબાઈ જેવા, જેની પાછળ મહારાજ જેનું ભાથું લઈને જાય ખેતરે, એવી એવી બાઈઓને સત્સંગ શાંતિબાઈએ કરાવેલો, એવા સુરા બાપુના પત્ની હતા। એ જ પ્રમાણે તે પરિવારની જેટલી પુત્રીઓ થઈ એ બધી સર્વશ્રેષ્ઠ હરિભક્ત બની હતી। સુરાખાચરની પુત્રી વલુબાઈ, મહારાજ વલુબાઈ સાથે બહુ હેત રાખતા, વલુબાઈ જોડે ડેદો કૂતા આવ્યો છે, વલુબાઈને ક્યારેક જમાડ્યા છે મહારાજે પોતાના હાથે,
એ વલુબાઈ ઉપર મહારાજ અપાર હેત રાખતા, જે સુરાબાપુની પુત્રી હતી. ભક્તવત્સલ અને મહાન કૃપાળુ શ્રીહરિ જ્યાં સુરા ખાચરનો બધો પરિવાર આવીને રહ્યો હતો તે ઇંગોરાળા ગામમાં તે સૌને દર્શન આપવા પધાર્યા. શ્રીહરિ પધારે છે એમ દેખીને સૌ સામે આવ્યા, તત્કાળ બધા ચરણોમાં પડ્યા. શ્રીહરિએ તે સૌને પ્રેમથી બોલાવ્યા, શ્રીહરિના દર્શન કર્યા. તે સમયે જ તે સૌના દુઃખોને સંકટો સમી ગયા. તેમને ત્યાં રિદ્ધિ સિદ્ધિ અપાર પ્રમાણમાં આવીને વસી અને સોનાનો અને રૂપાનો તો કોઈ પાર જ રહ્યો નહીં. ભગવાનના દર્શન થતાની સાથે સુખનો સમુદ્ર આવી ગયો. જ્યાં ભગવાન આવે ત્યાં પાછળ બધી જ રિદ્ધિઓ સિદ્ધિઓ આવે. પણ ભગવાન ક્યારે આવે? જ્યાં સંત આવે ત્યાં ભગવાન આવે, જ્યાં ભગવાન આવે ત્યાં રિદ્ધિઓ સિદ્ધિઓ આવે. ક્રમ એ છે, ક્યારેય પહેલાં ભગવાન આવતા નથી, પહેલાં સંત જ આવે છે. સંત આવે, સંત મળે, સંત ભગવાનને સમજાવે, જીવને ભગવાનમાં હેત થાય, જીવ ભગવાનમાં ચોટે, ભગવાનને પોકારે, ભગવાન આવે એટલે તમામ રિદ્ધિઓ સિદ્ધિઓ સુખ સમૃદ્ધિ બધું જ એની પાછળ આવે. અને જો સંત ન મળ્યા હોય ને ભગવાન મળ્યા હોય તો ભગવાન મળેલા પણ છૂટી જાય. એટલે તો સદગુરુ ગુનાદિતાનંદ સ્વામી કહે છે કે ભગવાન ભેડું રહેવું તે કરતાં પણ મોટા સાધુ ભેગા રહેવું એ અધિક છે. પ્રકરણ 3:39 વાત. શા માટે અધિક છે? કારણ કે ભગવાન તો મનુષ્ય ચરિત્ર કરે તો સંશય થઈ જાય, અને સંત જો હોય તો મનુષ્ય ચરિત્ર ભગવાન કરતા હોય એમાં શંકા જેવું ઉત્પન્ન થાય એવું હોય તો સંત સમજાવે આ તો ભગવાન છે. માટે સંત પહેલાં આવે, એને કરીને ભગવાન આવે, અને ભગવાન આવે એટલે સુખ સમૃદ્ધિ આવે. સુરા ખાચરને ત્યાં ભગવાન શ્રીહરિના દર્શન એ બધાને થયા એટલે એના બધા દુઃખ ટળી ગયા, અપાર સંપત્તિવાળા થયા. શ્રીહરિને ઘણા જ હેતથી ઘરમાં પધરાવ્યાને અક્ષરધામમાંથી સાથે આવેલા સદાના સ્નેહી તે પરિવારજનો તો અલગ અલગ પરિવારજનો તો અલગ મકાનમાં જઈને રહ્યા. બહુ રહસ્યમય વાત છે. કેવી વાત આવી? શ્રીહરિને હેતથી ઘરમાં પધરાવ્યા અને અક્ષરધામમાંથી સાથે આવેલા સદાના સ્નેહી તે પરિવારજનો. ક્યાંથી આવ્યા તો આ બધો સમાજ? અક્ષરધામનો હતો. આ લોકના જે હોય એનાથી આવું થાય જ નહીં. આ બધો અક્ષરધામનો સમાજ. તો એ વખતે અક્ષરધામનો સમાજ હતો તો શું આજે નહીં હોય? આજે પણ હોય. ત્યાગાશ્રમને ગ્રહસ્થાશ્રમમાં આજે પણ મહારાજ એવા મુક્તોને રાખે છે. એટલા માટે રાખે છે કે એના સંગે કરીને, એના જીવન દર્શન કરીને, એની વાતે કરીને બીજા એ લાઈનના તૈયાર થાય, એ પંક્તિમાં બેસે એવા તૈયાર થાય. હરિભગત તો કેટલા બધા હોય પણ આપણું હૃદય એવું કબૂલે કે આ હરિભગત છે તો બહુ ઉંમર નાની પણ બહુ પાકા છે. આપણું હૃદય કેમ ઘણી વખત એવું કે હરિભગત 5 વર્ષથી જ છે પણ બહુ ચડી ગયા, ખબર ના પડી સારું ક્યારે આવા ભગત થઈ ગયા. એ ખબર ના પડી ના પડે કારણ કે કરીને આવેલા છે. આગળ એ કરીને આવેલા છે એટલે 5 વર્ષમાં આપણે 30 વર્ષથી સત્સંગમાં છીએ, 5 વર્ષથી છે તો પણ આપણને એમ લાગે છે કે આ 5 વર્ષમાં આપણે 50 વર્ષે જે સત્સંગ નહીં કરી શકીએ એવો આને 5 વર્ષમાં કર્યો. તો કર્યો ક્યાંથી? કર્યો ક્યાંથી? આપણે રોજ ઢોલકું વગાડવાની પ્રેક્ટિસ કરતા હોય તોય સરખો તાલ ના આવે બરાબર. અને એક 7 વર્ષનો છોકરો હોય અને બેહે ત્યારથી આમ તબલા ને ઢોલકી વગાડવા લાગે તો એક લાવ્યો ક્યાંથી? હાથ એને બે છે ને આપણે બે છે તો એની પાસે કળા પૂર્વની પડેલી છે એટલે એને ઓટોમેટિક આવડી જ જવાનું છે, આવડી જ જવાનું છે. ઘણા હાવ નાના છોકરા હોય, અત્યારે તમે જો ગાયક થઈ ગયો હોય, મોટા લાખો રૂપિયા કમાતા હોય, 10-12 વર્ષનો છોકરો ગાયક હોય, રાગ રાગીનું જ્ઞાન હોય, નવા નવા રાગ બનાવતો હોય, લાવ્યો ક્યાંથી 10-12 વર્ષે? આપણે સાસા કરીને 20 વર્ષ જતા રહે તોય સાથી રે સુધી ના પૂગીએ અને એને પહોંચી ગયા હોય. ક્યાંથી લાવ્યા? પૂર્વનું છે. તો બધી જગ્યાએ આપણે એવું વિચારીએ છીએ કે આને પૂર્વનું છે, પૂર્વનું છે. ઘણા કેવા હોય 12મામાં નપાસ થયા હોય
બારમામાં નપાસ થયો હોય તો કરોડોપતિ હોય, અને એક બારમાની અંદર આખા ગુજરાત સ્ટેટમાં પહેલો નંબર લાવ્યો હોય એ નોકરી ગોતતો હોય. ઓલો લાવ્યો ક્યાંથી? પૂર્વનું છે, કોઈક આવડતો પૂર્વની હોય, કંઈક એનું પુણ્ય પૂર્વનું હોય, તો એ પૂર્વનું છે એમ સત્સંગની આવડત અને સમજણ પણ પૂર્વની હોય છે. કારણ કે કોઈકની મહેનત 100 જન્મોની હોય, કોઈની મહેનત 1,00,000 જન્મથી હોય, કોઈની મહેનત 1,000 જન્મોથી હોય, કોઈની કરોડો જન્મોથી હોય, અને કોઈક ભગવાનના ધામમાંથી પણ આવેલા હોય તો એની મહેનત એવી હોય, એને મહેનત ના હોય. આપણી જો દ્રષ્ટિ હોય તો જ અક્ષરના મુક્તો પૃથ્વી પર આવેલા આપણને ઓળખાય, નહીં તો ઓળખાય નહીં. અક્ષરના મુક્ત પૃથ્વી પર હતા, છે અને રહેશે. એટલા માટે રહે છે, એટલા માટે અહીં હોય છે કે ભગવાન શ્રી હરિનો સંકલ્પ છે કે મારે સામાન્યમાં સામાન્ય જીવને પણ અક્ષર રૂપ કરીને એ અક્ષરધામના મુક્તોની પંક્તિમાં ભેળવવો છે. આ મહારાજનો પોતાનો સંકલ્પ છે, મહારાજનો પોતાનો સંકલ્પ છે. એટલે સંકલ્પને સિદ્ધ કરાવવા માટે મહારાજને એવા મુક્તોને આ પૃથ્વી પર મૂકવા જ પડે. સેમ્પલ મૂકે તો સેમ્પલને જોઈને બીજું તૈયાર થાય ને, સેમ્પલ જ ના હોય તો તૈયાર કેમ થવું? ઓસ્ટ્રેલિયા દેશ, આજે ઓસ્ટ્રેલિયા દેશનો વિકાસ હમણાં થઈ રહ્યો છે, હમણાં જ શરૂ થયું ને ઓસ્ટ્રેલિયા. તો ઓસ્ટ્રેલિયા દેશે શું કર્યું છે, લંડન અને યુએસએ જે જે ભૂલો કરી હોય, ભૂલો કરી કહેતા એ લોકોને જે આજે ડેવલપ થઈ ગયું પછી આજે લાગ્યું કે આ ના કર્યું હોત તો સારું, એ જે એમ આમને ખામી ઊભી થઈ એ ખામી એ સુધારી અને બેયનું જે સારું છે એ ડેવલપ કરે છે. પણ એને મળ્યું ક્યાંથી? કેટલીક જે સારું સારું છે ડાયરેક્ટ બેઠું લઈ લીધું અને ત્યાં આગળ ડેવલપ કરે છે. મળ્યું ક્યાંથી? કોઈકે કર્યું, એ જોયું, સેમ્પલ જોયું તો ત્યાં મળ્યું. આપણે ત્યાં એક્સપ્રેસ હાઈવે બન્યા, બધા મોટા મોટા રોડ રસ્તાઓ બન્યા, એ કંઈક વિદેશોમાં જોયું અને જોઈને પછી એમ થયું કે આ ટ્રાફિકની અંદર આટલા આટલા કલાકો વ્યક્તિઓના બગડે, કોઈ ખારા નેતાઓનું હુજ્યું, કર્યું તો થયું. પણ સેમ્પલ કોઈક જગ્યાએ પડ્યું હોય તો કોઈક જોઈન કરે છે. એમ અક્ષરધામમાં મુક્તની પંક્તિમાં ભળવા માટે પણ શ્રીજી મહારાજ અહીં સેમ્પલો રાખે છે. પુરુષમાં હોય, સ્ત્રીમાંય હોય, ત્યાગીમાંય હોય, ગ્રહીમાંય હોય, બાળકમાંય હોય, વૃદ્ધમાંય હોય, બધી જગ્યાએ હોય. ગોતે, જોવે, મુમુક્ષુતાથી જો વિચારે તો એને ખબર પડે કે આવી ક્રિયા આ લોકના મનુષ્યમાં હોય નહીં. આવું આ લોકનો જે હોય એમાં આવું ના હોય. ક્યાંથી હોય? ક્યાંથી હોય? આજે જે પરિવારો એવા થનગનાટવાળા હોય કે જેને એવું હોય કે આજે જો અમને ભગવાન અને ગુરુજી જેવા મોટા સાધુ આજ્ઞા કરે કે તમારો આખો પરિવાર ત્યાગી થઈ જાવ, તો દીકરા દીકરીઓ પતિ પત્નીએ સહિત ત્યાગી થઈ સંપૂર્ણ જે કાંઈ પોતાનું છે બધું જ ભગવાનને અર્પણ કરી નીકળી જવાની આ ઘડીએ તૈયારી એના હૃદયમાં થણગનાટ હોય કે મને ક્યારે આજ્ઞા કરે અને હું કરી નાખું, તો એવું જેને વર્તે છે એને આ લોકનું ક્યાંથી હોય? એ જો આ લોકનો હોય તો આ લોકનો હોય એને આવું હોય જ ક્યાંથી? એને થણગનાટ વર્તે છે એનો અર્થ જ એ છે કે ત્યાંનો નથી, ત્યાંનો નથી, નહીં તો થણગનાટ થાય નહીં. એવો જગતને જોયા આટલું વિચારે ગ્રહસ્થ આશ્રમ હોય પછી 5,000નું દાન કરવું, 2,000નું દાન કરવું, કે 500નું દાન કરવું, 1,00,000નું દાન કરવું સહેલું છે, પણ સર્વસ્વ અર્પણ કરીને હાવ બધું ન્યોછાવર કરીને છોડી દેવું એ તો કેવડું કઠણ છે, કેટલું કઠણ છે. એ અક્ષરધામમાંથી એવા મુક્ત હોય તો જ થાય, ગ્રહસ્થ આશ્રમમાં છે કેવી રીતે થાય? બાળકોમાં છે એ કેવી રીતે થાય? ત્યાગીમાં છે જે કાર્યો એવા હોય પણ એ કાર્યો થતા હોય તે ન્યા દેખાય કે આ છે? એમ અક્ષરધામમાંથી આવેલો આ બધો સુરા બાપુનો પરિવાર છે, આ લોકનો નથી. એ બધા પરિવારજનો તો બધા બીજા અલગ મકાનમાં જઈને રહ્યા, કારણ કે અહીં મહારાજને સંતો હતા. શ્રી હરિ પલંગ ઉપર વિરાજમાન થયા, તેમની અદ્ભુત શોભા વર્ણવી શકાતી નથી. સુંદર શ્યામ શ્રીહરિ ભક્તોના મનોરથોને પૂરા કરવાની ઈચ્છા કરીને હેતથી જ પધાર્યા છે.
મુકુંદાનંદ ને જયાનંદ એ બે વર્ણીઓએ તરત જ રસોઈની તૈયારી કરી. શ્રીહરિને સારા બાજોટ ઉપર બેસાડ્યા, ગરમ પાણીથી સ્નાન કરાવ્યું, શરીર લૂછીને પછી તરત જ પીતાંબર પહેર્યું, જરિયાની સાલ ઓઢી લીધી, ચરણોમાં ચાખડીઓ પહેરી. ત્યારે શ્રીહરિ આવીને બાજોટ ઉપર બેઠા ત્યારે વર્ણીએ ભોજન પીરસેલો થાળ તેમની આગળ મૂક્યો. ભોજનોને ગને પાર આવે તેમ ન હતું, દૂધપાક ઘણો સારો કર્યો હતો, દૂધપાક કર્યો હતો મહારાજ માટે. પુષ્કળ તાજા ઘીમાં તળીને રીંગણાનું શાક બનાવ્યું હતું, થોડું થોડું ઘી નહીં, પુષ્કળ તાજા રીંગણા ઘીમાં તળેલા એનું શાક કર્યું હતું. આ તો આપણે ઘીમાં તળીને જમીએ નહીં ને ભગવાનને જમાડીએ નહીં, આપણે તો એવું કે યથા દેહે તથા દેવે, આપણે પાપડી જમીએ તો ભગવાને પાપડી જમે, અને આપણે જો આપણે કોરી રોટલી જમીએ તો ભગવાને કોરી રોટલી જમે, એવું નહીં. ભગવાનને તો ઘીવાળી જમાડવી, ભગવાનને લાડુ જમાડવા, ભગવાનને બધું જમાડવું, આપણે ના જમાય તો કોઈને દઈ દેવું પ્રસાદી. ઘીમાં તળીને રીંગણાનું શાક બનાવ્યું, તેને શ્રીહરિ ઘણા જ ભાવથી જમ્યા, અને આવું સ્વાદુ શાક તો હમણાં ક્યારેય થયું નથી એમ બોલીને એના વખાણ કરે. આવું બોલવું પાછું મારા શીખવાડે છે કે જ્યારે જમતા હોઈએ ને ત્યારે કેવું, આવું તો કોઈ દી જમ્યા જ નહોતા, ભલે ને ખારું હોય પછી એ તો બનાવવાવાળો જેને વખાણ સાંભળ્યા હોય એ બેહે ત્યારે એને ખબર પડી જ જાય ને. સૌથી વધારે તપ હોય ને તો ભગવાનને, મોટા પુરુષોને, એને સૌથી પહેલાં બધા બેહાડે. સૌથી પહેલો થાળ કોને ધરાવાય? ઠાકોરજીને. ઠાકોરજીનો થાળ થાય પછી જે ગુરુ સ્થાને હોય એવા મોટા પુરુષોને કે આલો આવે તમારો વારો, અને એને બેહાડે. એમાંય વરી કોઈક શાક આવું કંઈક નવું બનાવ્યું હોય ને કંઈક હોય તો પછી પીરસવાવાળા સેવકોને એમ હોય ને કે આજે તો મહારાજને ફૂલ જમાડીએ ને ગુરુજીને ફૂલ જમાડીએ, અહીંયા આગળ જે મળતું ના હોય ને એવું મળી ગયું હોય, ક્યારેક જ આવી ગયું હોય લાગમાં તો કે આજે મહારાજને જમાડીએ ગુરુજીને જમાડે ભાવથી, પણ હવે એને મીઠું એટલું બધું નાખી દીધું હોય કે હાથ દાડાનું ભેગું એક જ વખતમાં આવી ગયું હોય, શાકના જેટલું મીઠું હોય, અને પછી કે લો જમો ને જમો. હવે કદાચ ભગવાનને મોટા પુરુષો રાજી કરવા એમ કે ના બહુ સરસ થયું છે તો પાછો ઓર ઉત્સાહ અને વધે, વધારે આપે. અને આવા પ્રસંગો અમારે ઘણાક થઈ જાય, એટલે ગુરુજી ઘણી વખત કહે કે આગ્રહ કરવાવાળાને પહેલાં થોડું જોઈ લેવું, ચાખી લેવું, પછી આગ્રહ કરવો. કહે કે મોટાને તો હું મજબૂરી, મોટાને મજબૂરી, કારણ કે આમ ના લે તો ઓલાને થાય મારી પર એ જ નથી ને મારું લેતા નથી, અને લે તો ઓલાને કંઈક પછી વજન રહે ને એ પછી એના કંટ્રોલ બહાર જઈને વધારે દે, આવું થાય. એટલે ભગવાને વખાણ કર્યા. આ શીખવાડે છે ગૃહસ્થ આશ્રમમાં એ રીત શીખવાડે છે તમને કે જ્યારે કંઈક બનાવ્યું હોય ત્યારે થોડા વખાણ કરવા તો ફરી બને, તો ફરી બને કે ના બહુ સરસ ભજીયા તો રૂજ એવા હા પોચા એકદમ, તો ફરી થાય કે દાદાને જમાડીએ. દાદા કે હવે પથરા જેવા આ ક્યાંથી આવા કડક ભજીયા, આવા ના હોય રૂજ એવા હોય તો કે સારું દાદાને હવે આપવા જ નહીં, આપે તો કેમ દાદા કડક હતા પોચા હતા. માટે વખાણ કરવા જમાડો ત્યારે, અને કંઈ કેવું હોય તો ધીરે રહીને પછી જમાડે, પછી કેવું કે મીઠું માપે હોય તો સારું, ભગવાનને વાંધો ના આવે, વાંધો ના આવે. ખાંડ જો માપે હોય તો સારું, ડાયાબિટીસ ના થઈ જાય. જેને ઘેર શ્રીહરિ થાળ જમ્યા એ ભક્તજનને અગણિત સંપત્તિ પ્રાપ્ત થઈ. જે હિ ગરજી મે શ્રી હરિ રાયા, સોજન સંપત અગણિત પાયા. જે હિ હરિ કો શુભ વસ્ત્ર ઓઢાયે, જે હિ હરિ કો શુભ વસ્ત્ર ઓઢાયે, તેહિ કીર્તિ બ્રહ્માંડ મે છાયે, તેહિ કીર્તિ બ્રહ્માંડ મે છાયે. જેને ઘેર શ્રીહરિ થાળ જમ્યા એ ભક્તજનને અગણિત સંપત્તિ પ્રાપ્ત થઈ, અને જે ભક્તે શ્રીહરિને વસ્ત્ર ઓઢાડ્યા તેની સત્કીર્તિ આખા બ્રહ્માંડમાં છવાઈ ગઈ.
એક ભગવાનના સંત કે એક ભગવાનના ભક્ત હોય એને જમાડવાનું ફળ પણ શાસ્ત્રમાં કેવડું મોટું લખ્યું છે, તો સ્વયં ભગવાનને જમાડે. એક સંતને વસ્ત્ર ઓઢાડ્યું હોય તો એનું પુણ્ય પણ કેવડું મોટું લખ્યું છે, તો ભગવાનને વસ્ત્ર ઓઢાડે, ભગવાનને વાઘા કરાવે એનું કેટલું હોય, કેટલું હોય. સારંગપુરની અંદર બે ભક્તો મહારાજની માટે વસ્ત્રો લઈને આવ્યા ને, રાત્રે સૂતા હતા ને, તો એ વસ્ત્રની જે કપાસની ખરપડીઓ હોય ને એના આત્માઓ બધા ધામમાં જતા જતા એ બે ભક્તોને કહેવા આવ્યા કે તમે અમારો ઉદ્ધાર કર્યો, અમે બહુ રાજી થયા. તો કે કેમ? તો કે તમે જે મહારાજને વસ્ત્ર અર્પણ કર્યું એ વસ્ત્રના જે રૂના દોરાઓ છે એ કપાસ જે જગ્યાએ પાકેલો છે એ કપાસની ખરપડ્યું એના અમે આત્માઓ છીએ અને અમારો ઉદ્ધાર થાય છે. બહુ વાસ્તવિકતા છે. ભગવાનના ઉપયોગમાં જે આવે છે નિર્ગુણ ભાવને પામે છે, આ બહુ સાચી વાસ્તવિકતા છે. આપણને દેખાય કે ન દેખાય પણ માનવું જ રહ્યું, ભગવાનના ઉપયોગમાં આવ્યું નિર્ગુણ ભાવવાળું થઈ જાય. ભૂત પ્રેતાદિક કોઈકને વળગેલું હોય, ભગવાનને ધરાવેલું જળ આપો, એને ભગવાનને ધરાવેલું ફ્રૂટ આપો, મોઢામાં નહીં મૂકે, નહીં મૂકે. એને ખબર છે કે આ ભગવાનને ધરાવેલું જ મારા કામનું નથી. ભગવાનને જે ધરાવેલું હોય એ બધું નિર્ગુણ થાય છે, ભગવાનના ઉપયોગમાં આવે બધું એવું થાય છે. એટલે તો આપણને આવા સ્થાનમાં આવીને શાંતિ કેમ થઈ જાય છે? આખા જગતની અંદર ધગધગતો હોય પણ ભગવાન પાસે આવે ને સાધુ પાસે આવે ત્યાં પરમ શાંતિ થઈ જાય, એની પાછળનું કારણ જ એ છે. આ કથા 5 મિનિટ કે 10 મિનિટ લેટ થઈ હોય તો ફોન ઉપર ફોન કેમ ચાલુ થઈ જાય? કારણ એક જ છે, ભગવાન અને ભગવાનના સંતો, ત્યાં આગળ શાંતિ જ મળે છે, ત્યાં આગળ સુખ મળે છે. ભગવાનના ઉપયોગમાં ભગવાનને કોઈકે જમાડ્યા હોય તો એનું પરમ રૂડું થાય છે. મહારાજ જ્યારે વન વિચરણ કરતા હતા અને વન વિચરણ કરતા કરતા મહારાજ શ્રીરંગ ક્ષેત્રની અંદર પહોંચ્યા. ત્યાં આગળ બપોરનો સમય હતો અને ત્યાં જે બગીચાની અંદર મહારાજ ઉતર્યા હતા એ બગીચાનો જે માળી હતો ને એના માટે ભાત આવ્યા, ટિફિન આવ્યું બપોરનું. એને મહારાજને કહ્યું, બાલારામ અમારું ભોજન તમે જમશો? મહારાજ કે અમે અનાજ જમતા નથી. મહારાજ અનાજ તો જમતા જ નહોતા, ફળ ફ્રૂટ જ જમતા, તપ કરતા ત્યારે જમતા નથી. ત્યારે માળી કે મારે તો હર કોઈ આવે એને જમાડવાનો નિયમ છે, મેં તમને ક્યારેય જમાડ્યા નથી માટે જમવું પડશે. ભાવવાળો છે, જોયું, જમવું પડશે. લેવું છે, લેવું છે તો કોણ લે, લેવું પડશે, જમવું પડશે તો જમે. જમશો કે નહીં જમો તો ક્યાંથી જમે? કારણ કે પૂછી લીધું, ભૂખ્યારો તોય વાંધો નથી ને જમશો તોય વાંધો નથી, એનો અર્થ ભૂખ્યારો તો વાંધો નહીં તો પછી ક્યાંથી જમે? ઓલાદ કે લેવો જ પડશે, તો લે જ ને, જમવું જ પડશે, આટલો શીરો તો લેવો જ પડશે. તમારે ના ચાલે, આટલી રોટલી આટલા ભજીયા તો જમવા જ પડે, તો પેલો જમે. પણ કંઈક બે મૂકું કે એક મૂકું? ઓલાને 5 જોતા હોય, રોટલી કેટલી મૂકું, એક કે અડધી? 4 જોઈએ છે, હું એક અડધી. મહારાજને પ્રેમથી કીધું કે મહારાજ તમારે જમવું પડશે, એનો અત્યંત આગ્રહ જોઈ મહારાજે ત્યાં ભોજન અંગીકાર કર્યો. એનું મહારાજ જમીન ત્યાંથી ચાલી નીકળ્યા. બીજે દિવસે માળીને તાવ આવ્યો અને ત્રીજે દિવસે તો દેહ મેલી દીધો, તત્કાળ કામ થવા લાગ્યું. જમાડ્યા ને મહારાજને, એટલે 10 મહિના પછી સુરતમાં સાવકારને ઘેર જન્મ્યો. વાર જ હું લો, એક આખી જિંદગી પૂરી થઈ ગઈ ને બીજી જિંદગી ચાલુ થઈ ગઈ. હજુ તો 12 મહિના પહેલા, 11 મહિના પહેલા હજુ તો માળી હતો અને 11 મહિના પછી તો મોટો સુરતને અંદર સાહુકારને ત્યાં દીકરો થઈ ગયો. થોડી કલ્પના કરવાની કે આ જીવ આવું જ થયું હશે ને, આવું જ થયું હશે. સુરતની અંદર સાહુકારને ઘેર જન્મ્યો. શ્રીજી મહારાજ પછી લોજ પધાર્યા, રામાનંદ સ્વામીનો મેળાપ થયો, જેતપુરમાં ગાદી આપી, રામાનંદ સ્વામી ધામમાં ગયા, મહારાજે સત્સંગ વધાર્યો. સુરતના હરિજનોની વિનંતીથી મહારાજ 500 પરમહંસને કાઠિયોના સવારે સહિત સુરત પધાર્યા.
ગાજતે વાજતે આખા શહેરની અંદર મહારાજની સવારી નીકળી. પણ ઓલો છોકરો હતો એ 20-25 વર્ષનો થઈ ગયો હતો. ત્યારે હતો કોણ? શ્રીરંગ ક્ષેત્રમાં મળેલો માળી. સાવકારને ઘેર જન્મેલો એ શેઠ વૈષ્ણવ હતા, એને ઘેર જન્મેલો આ છોકરો. એનો બાપ, એના બાપને એ છોકરો એક જ હતો, બીજો હતો નહીં. એ વખતે એ છોકરે એના બાપને કહ્યું, મારે સ્વામિનારાયણની સવારી જોવા જવું છે. સત્સંગી નહોતા, વૈષ્ણવ હતા. મારે સ્વામિનારાયણની સવારી જોવા જવું છે. ત્યારે એના બાપે ના પાડી. એને કહ્યું, તને ખબર નથી, સ્વામિનારાયણ તો મહા જાદુગરા છે ને બાબરો ભૂત વશ કર્યો, એને જે ભાડે એની વાહે દોડે. એટલે સ્વામિનારાયણ પાસે ના જવાય, વશ કરી લે, ખેંચી લે. એની પાસે તો ખબર નહીં કયો મંત્ર જંત્ર છે. અને છે જ એવું, તમે જુઓ મહારાજ પાસે બધા જ આપણા સંપ્રદાયની અંદર બધી નાતના મળે, મોચી મળે, બ્રાહ્મણ મળે, વણિક મળે, વૈશ્ય મળે, શુદ્ર જાતિના પણ મળે, બધા જ યવન જાતિના પણ મળે. સ્વામિનારાયણ સંપ્રદાય એમાં બધી જ જાતિના છે. તેમને બાબરો ભૂતવશ કર્યો છે. છોકરો સ્તોય, પેલો છોકરો છે ને માન્યો નહીં, સવારી જોવા ગયો. મહારાજના દર્શન કર્યા અને દર્શન થતાં જ એને ઓળખી લીધા કે આ સ્વામિનારાયણને મેં કોઈક દિવસ ભાળેલા છે. મહારાજે એને જ્ઞાન કરાવી દીધું. આ પૂર્વનો છે ને, પૂર્વનો છે. જ્ઞાન થઈ ગયું કે મેં આને ક્યાંક ભાળેલા છે. એમ થવાથી આંખમાંથી પાણી નિસરવા લાગ્યા, રોવા લાગ્યો યાદ કરીને. તે વખતે એની ભેગો એક સિપાઈ આવેલો હતો. એના બાપા એક સિપાઈ મોકલેલો કે આને છૂટો ના પડવા દેતા, આ ક્યારેક ભાગશે, સ્વામિનારાયણની પાછળ તો ઉપાધિ છે. એને કહ્યું, મત રોના. એટલો સિપાઈ કે, રડીશ નહીં. તો પણ એ છોકરો રોતો આડશ્યો નહીં. તે જ્યાં સુધી મહારાજ દેખાના ત્યાં સુધી રોયો. પછી ઘેર આવ્યો ત્યારે સિપાઈએ શેઠને કહ્યું, તેરા બેટાને જાદુ કરી દીધું હતું. સિપાઈએ શેઠને કહ્યું, તારા છોકરાને સ્વામિનારાયણે જાદુ કરી દીધું, રડ્યા જ કરતો હતો. એક છોકરો છે ઇન્ડિયાની અંદર, તે ગુરુજીને અમે સંતો સૌથી પહેલાં પધરામણી અને ત્યાં ગયા ને, તો એ રોયા જ કરે, આમ જોઈને રડ્યા જ કરે. બસ એને પૂછ્યું, તું કેમ રડે છે? મને ખબર નહીં, મને સંતોને જોઉં રડવું આવે છે, સંતોને જોઉં રડવું આવે છે. હું કે મને બસ જોઉં છું સાધુને અને મને રોવું આવે છે. પૂર્વનો મુમુક્ષુ છે. મોટા પુરુષો ઓળખતા હોય, પૂર્વનો મુમુક્ષુ છે. પછી ઘેર આવે એટલે સિપાઈએ શેઠને આવું કહ્યું. ત્યારે શેઠ કહે, મેં તેને જવાની ના પાડી હતી તો પણ પરાણે ગયો. પછી શેઠે પોતાના ગુમાસ્તાને કહ્યું, તું 2 રૂપિયાની બરફી, 2 રૂપિયાના ખેસિયા, કંકુને ફૂલનો સારો હાર લઈ આવજા. ત્યારે લાવ્યો. પછી કે, એ બધું લઈને ગુસાઈ મહારાજ પાસે જઈને ભેટ ધરજે અને આ છોકરાને પગે લગાડશે, ઉતરે બાબરો ભૂત આની પરથી. ગુસાઈ મહારાજ પાસે લઈ જા. પછી એ બધું લઈને એકો જોડાવીને ગુમાસ્તો અને છોકરો ચાલ્યા. તે મહારાજને ઉતારે જવાનો રસ્તો આવ્યો ત્યારે છોકરે ગુમાસ્તાને કહ્યું, આ બધી ભેટ મારે સ્વામિનારાયણને ધરવી છે, ગુસાઈને નથી ધરવી, આ સ્વામિનારાયણને દઈ દેવી છે મારે, માટે આપનો એકો ત્યાં લઈ ચાલો, હું તને 10 રૂપિયા આપીશ. છોકરો છે તો હોશિયાર, સાવકારનો છોકરો છે ને. પછી એકો મહારાજ તરફ લઈ ચાલ્યા. મહારાજ બાગમાં ઉતર્યા હતા ત્યાં ગયા ત્યારે તે છોકરો બરફીનો થાળ મહારાજ આગળ મેલીને પગે લાગ્યો અને કે, મહારાજ મારે તમને પૂછવું છે. ત્યારે મહારાજે સંતને કહ્યું, તમે સૌ તંબુમાં પાણી પી આવો, જાઓ, આ મારી અંગત વાત છે, હવે તમે જાઓ પાણી પીવા. એટલે સંત સર્વે ઉઠી ગયા. ત્યારે છોકરે પૂછ્યું, હે મહારાજ, મેં તમને ક્યાંક ભાળ્યા છે? ત્યારે મહારાજ કે, તું ગયા અવતારે શ્રીરંગમાં એક વાડીનો માળી હતો અને તે અમને બહુ આગ્રહ કરીને કેળાને રોટલી જમાડી હતી, એ પુણ્ય કરીને તારો જન્મ શેઠને ઘેર થયો છે. કેળાને રોટલીમાં બગીચાનો માળી સુરતના સાવકારને ઘેર જન્મ્યો. એકવાર કેળાને રોટલી જમાડી હતી, બોલો. પછી તે છોકરો કહે, મને તમારો સાધુ કરો. કેવા સંસ્કાર એના ઉદય થઈ ગયા, ગજબના થઈ ગયા ને.
મને તમારો સાધુ કરો. ત્યારે મહારાજે ના પાડી અને કહ્યું, તારો બાપ ઉપાધિ કરે માટે તને વર્તમાન ધરાવીએ, પણ તારે કંઠી ન રાખવી, કારણ કે તારો બાપ વૈષ્ણવ છે, તે રાખવા ન દે, અને તારું કલ્યાણ હું આ સાધુની હારે કરીશ. એમ કહીને પાર્ષદ પાસે પાણી મગાવીને મહારાજે છોકરાને વર્તમાન ધરાવ્યા. પછી એ છોકરો બહુ રાજી થયો અને મહારાજને કંકુનો ચાંદલો કર્યો અને ફૂલનો હાર પહેરાવ્યો અને ખેસિયા ઓઢાણીને બરફી ભેટ મૂકી ગુસાઈનું બધું મહારાજને દઈ દીધું. પછી મહારાજ તેને હાર ને બરફીની પ્રસાદી આપી તે લઈને છોકરો ઘેર ગયો. ત્યારે શેઠે કહ્યું, ગુસાઈજી, મહારાજે માથે હાથ મેલ્યા હતા ને? શેઠે કહ્યું, ગુસાઈજી મહારાજે માથે હાથ મૂક્યા હતા ને? ઓલા સિપાહીઓને પૂછ્યું. ત્યારે છોકરે હા પાડી, પેલા બોલે ને પેલા છોકરાએ જ કીધું હા મૂક્યા હતા. પછી તે ઉપરથી શ્રીવલ્લભ અને અંતરમાં સ્વામિનારાયણનું ભજન કરતો અને એને અંતકાળે શ્રીજી મહારાજ ધામમાં તેડી ગયા. બોલો, આવી રીતે ભગવાનને એકવાર જે હી ગરજી મે શ્રી હરિ રાયા, જેને ઘેર એક વખત જમ્યા એ સંપત અગણિત પાયા. સંપત્તિવાળાને ઘેર જન્મી જાય, હરિને વસ્ત્ર ઓઢાડ્યા, એની કીર્તિ આખા બ્રહ્માંડમાં છવાઈ જાય. આજે ગુરુજી એટલા બધા રાજી હતા, હમણાં જ કંટકીની ક્લિપ આજે અમે બપોરે જોતા હતા, ઓનલાઈન મૂકવામાં આવશે ત્યાંની કથા અડધો કલાકની ગુરુજીની. ગુરુજી કે આ ભક્તો બધાય કેવો આ બધાનો ભાવ છે, બધા અન્નકૂટ ઠાકોરજી માટેના એવા મોટા મોટા ભરીને ઠાકોરજીને જમાડવા માટેના અન્નકૂટ. કદાચ આજથી 200-250 વર્ષ પહેલાં જે યુગ હતો એ યુગ રિવર્સ થઈ ગયો. મહારાજને એમ લાગતું હશે કે હું પદરામણીએ પહેલાં જાતો અને જેવું થતું એવું જ આજે અમેરિકાની અંદર લોયાધામ પરિવારના ભક્તો મને રાજી કરવા માટે આવું જ કરે છે અને મોટા સાધુ રાજી થાય છે. એ અન્નકૂટ હોય એમાંથી એક ટુકડોય ગુરુજી કે સંતોન જમવાનો છે, પ્રસાદીનોય 25 નહીં 100 આઈટમ હોય, એમાંથી એક વસ્તુ પણ દૂધમાં બનાવેલી હોય કે કેળના પાણીમાં બનાવેલી હોય કે આખી ક્રીમથી ધોયેલી હોય તો એકે વસ્તુ આપણા ગુરુજી કે આપણા સંતો જમે છે? તોય પણ ઠાકોરજી માટેનો ભાવ જોઈને, કારણ કે સંતને તો એ જ કરાવવું છે, ભગવાનમાં હેત થાય એ જ, એના પરથી જ ખબર પડે ને સાચા સાધુનું લક્ષણ શું. ગુરુજી એ જોઈને એટલા બધા રાજી થાય છે કે આ ભક્તોને આટલો બધો ભાવ ઠાકોરજીમાં, રાજી થાય છે. કારણ કે ભગવાનમાં હેત જેને થતું સાધુ જોવે એટલે સાધુ રાજી થાય, સાધુનું લક્ષણ છે. અને એને એ કાર્ય છે ને ભગવાનમાં હેત કરાવવું, એ મોટા પુરુષનું કાર્ય છે, એટલે એ જોઈને રાજી થાય. નહીં તો આપણને સારો થાળ મળે તો આપણે રાજી થઈએ. હાલો આપણે ગયા હોય, આપણી વાત કરો, અમે સંતો નહીં, તમે હો અને તમે ગયા હો અને પછી તમારે ઘેર ઘેર ફરવાનું ને બધી અન્નકૂટ હોય પણ તમને કાંઈ ના મળે તો રાજી થાવ? પણ જો ડીશમાં બધું મળે તો તરત કહો. ભગત બહુ બહુ ભાવનાવાળા, એટલો બધો ભાવ એમનો, એટલો બધો ભાવ, બહુ રાજી કર્યા. ના ના કહેતા હતા તોય મૂકી દીધા ને બે બટકા, થાય ને દાદા? એમ ના પાડતા હતા કે નથી જોતું, તોય કે ના ના એક તો લેવું જ જોશે. બહુ ભાવના, હા સ્વામી, બહુ રાજી રાજી કરી દીધા. થાય ને એવું? પણ જ્યાં જઈએ ત્યાં બધું ધરી રાખે, પણ આપણને ધરે જ નહીં, પૂછે એ નહીં. પાંચ ઘેરથી જઈએ તો આપણને ના પૂછે કે આમાંથી કંઈ જમો, તો આપણને કોઈ પૂછે શું કરી આવ્યા? ઠીક, બધે જઈ આવ્યા, જઈ આવ્યા, બધે અન્નકૂટ હતા ને હતા, હવે તો હોય કરે, પતી ગયું, એથી વિશેષ કંઈ ના જજમેન્ટ આપી શકીએ. પણ જો અન્નકૂટનો પ્રસાદ મહારાજનો ઉતારીને પછી આપણને ડીશમાં ધરી દે તો પછી આપણે પાંચ જગ્યાએ ગુણ ગાઈએ કે ના સરસ. જ્યારે ગુરુજીને સંતોને તો કાંઈ જમવાનું નથી. ભગવાન જેમ ભાવને અંગીકાર કરે છે એમ મોટા પુરુષો પણ એ ભાવને જોવે છે. એક લોટા જલ કે પીવાએ, ઇન્દ્ર સે સુખ અધિક સોપાય, હરી કો હાથ જોરે એક વારા, હરી કો હાથ
જોરે એક વારા સો સુખ કુનિત પાયે અપારા, સો સુખ કુનિત પાયે અપારા. કોઈએ શ્રી હરિને એક લોટો જળપાન કરાવ્યું હોય તો ઇન્દ્ર કરતા પણ વધારે સુખ મળ્યું છે ને, ઇન્દ્ર કરતા એ વધારે સુખ. ઇન્દ્રને તો સ્વર્ગ મળે, 14 લોકની અંદરના રાજ મળે, પણ પુરુષોત્તમ નારાયણને કોઈ એક લોટો જળ આપે ને, એક લોટો પાણી આપી દે ને, તો ઇન્દ્રથી મોટી પદવી મળે. મહારાજ વરતાલ જતા હતા ને ભાલની અંદર તરસ લાગીને સુરા બાપુને કે મને તરસ લાગી છે, મહારાજ આ ભાલમાં ક્યાં તમને તરસ લાગી, ગોતી આવું કોઈક જગ્યાએ. એક કણબીનો છોકરો ખેતરની અંદર હળ હાંકતો હતો, બાપુએ દૂરથી જોયો આની પાસે પાણી હોવું જ જોઈએ, એને ભમલી દાટેલી જમીનની અંદર ઠંડુ પાણી રાખવા માટે. સુરા બાપુને જોયા, મૂછાળા કાઠી ઘોડા ઉપર આવે મારતે ઘોડે, આ મને ચોક્કસ લૂંટવા આવ્યા છે. છુપાઈને ભરાઈ ગયો બાપુ કે ભાઈ તને લૂંટવા નથી આવ્યો, છાપ કેવી બાપુઓની, તને લૂંટવા નથી આવ્યો, તને કાંઈ બીજું મારવા નથી આવ્યો, પણ મારા ભગવાન તરસ્યા થયા છે, તારી પાસે પાણી છે, છોકરો બહાર નીકળ્યો છે ને, ભગવાન છે આ, મારા ભગવાન છે, તો હું મારે હાથે પાણી પાઉં તો આ તું પા, પણ તું પાણી પાઈશ એટલે મારા ભગવાન રાજી થશે, અને રાજી થશે ને તને માગવા કહેશે તો હું માગીશ. બાપુ 100 વીઘા જમીન છે અને બીજી 100 વીઘા માગી લઈશ એટલે ખેડીશ નિરાતે સુખથી. એટલે ભલા 100 વીઘા જમીન ના મગાય, ભગવાન પાસે તો કલ્યાણ મગાય, મોક્ષ મગાઈ ગયા. બાપુનથી 100 વીઘા મારે જ ભટકાડવાની થશે અને દેવાની થશે, તો મોક્ષનું બતાવ્યું, કલ્યાણ માગજે કલ્યાણ, સારું વાંધો નહીં. કે છોકરો આવ્યો, મહારાજને જળ પાયું, મહારાજ કે વાહ દીકરા અમારી તરસ છીપાઈ ગઈ, તે પાણી પાયું, બહુ રાજી થયો, માગ માગ પ્રભુ મોક્ષ દો કે મોક્ષ. ભગવાન કે આ ખેડૂનો છોકરો સત્સંગનો છાંટો નહીં, અને મોક્ષ શબ્દ ખબર જ ક્યાંથી પડે, આ માયેલો ફૂટેલો હોય ને તો જ ખબર પડે કે મોક્ષ કહેવાય એમ. દીકરા મોક્ષ તો જા, તારી હાથ પેઢીનો મોક્ષ કરશું, પણ તારે બીજું શું જોતું તું એ કે ને. સુરા બાપુ કે મહારાજ બસ બીજું કાંઈ નથી જોતું એને. ના ના, એને કંઈક જોવે છે, અમને ખબર છે. બીજું તું બેટા શું કહેતો હતો, 100 વીઘા જમીન હોય ને મહારાજ, બાપુ આપી દેજો, હાલો આને આપી દેજો, આને અહીંયા આગળ લઈને ટુકડો 100 વીઘા એની છે, એની બાજુમાં ટુકડો લઈને આપી દેજો. બાપુ કે આ મહારાજ, અને એ છોકરાને ધામમાં લેવા માટે મહારાજ આવ્યા. ઇન્દ્રની પદવીને શું કરવી, અક્ષરધામની પદવી મહારાજે દીધી એક લોટા જળની અંદર. ભગવાનને એક વખત જેને હાથ જોડ્યા એ અક્ષરધામને પામી ગયા. નાવલી ગામમાંથી મહારાજ નીકળતા હતા અને એક તરકડીને દાંતન લઈને વેચવાવાળી હતી, અને ત્યાંથી મહારાજ નીકળ્યા, મહારાજને જોયા અને ખાલી એ બીબડી એટલું બોલ્યું, સ્વામિનારાયણ નજર રાખ્યો, સ્વામિનારાયણ નજર રાખ્યો, અને મહારાજ આમ હાથ ઊંચો કર્યો. પેલા બધા દરબારો મહારાજની આરે હતા, મહારાજ આ તમે આમ હાથ ઊંચો કરીને શું કહી દીધું એને, શું કરશો તમે એની ઉપર, શું નજર રાખશો. મહારાજ કે બાપુઓ તમારે જેવું કલ્યાણ. મહારાજ અમે તમારી ભેગા ભૂખ્યા તરસ્યા રખડીએ, જે ખાવાનું આપે એ ખાઈએ, તમે કોઈક જગ્યાએ તલવાર ખેંચવાની હોય ને કોઈ તલવાર મ્યાન રાખો ને માર ખાવ તો માર ખાઈએ, આખી જિંદગી અમે તમારી જોડે રહીએ ત્યારે તમે કહો ધામ આપીએ, અને આને ખાલી એટલું કીધું નજર રાખ્યું એમાં ધ્યાન ધામ આપવાનું. મહારાજ કે બાપુઓ તમે બધાએ મારા કરતાંય મોટા દેખાવ, ઊંચા દેખાવ, મૂછાળા દેખાવ, તમારા ઘોડાએ કાઠાળા છે, તોય એ બીબડીએ કોઈને તમને ના કીધું કે મારી પર નજર રાખજો, અને મને કીધું, એને મને ઓળખ્યો, મને હાથ જોડ્યા, એનું ધામ છે. ભગવાનને જે હાથ જોડે છે એને પણ બહુ મોટી પ્રાપ્તિ થાય છે. જેને શ્રીહરિનું સન્માન કર્યું તેને શ્રીહરિએ અખંડ સુખ આપ્યું, જેને મુખથી શ્રીહરિની કીર્તિનું ગાન કર્યું તેની કીર્તિ અપાર છવાઈ ગઈ, જેને એક તલ ભાર જેટલી શ્રીહરિની સેવા એક વાર પણ કરી હોય તો તેને મેરુ પર્વતના જેટલું મહાન સુખ મળે છે, આવું અનંત ફળ આપનારો આ શ્રીહરિનો અવતાર છે. એક વાર પણ ભગવાનની સેવા કરી હોય તો અનંત ફળ મળેલો. શ્રીહરિ તે થાળ જમ્યા, તેની પ્રસાદી સુરા ખાચરને આપી, પછી ચડું કરીને જળપાન કર્યું, પછી ભક્તાદીન ભગવાને મુખવાસ લીધો, તે પછી સંતોને અને દરબારોને જમવા માટે સાથે બેસાડ્યા.
શ્રીહરિ ઘણા જ ઉમંગથી તેમને પીરસવા લાગ્યા. શ્રીહરિ પરમ કરુણાના ધામ છે અને ભક્તોને સુખ દેવાને માટે તો પ્રગટ્યા છે, એટલે ઘણા હેતથી પંક્તિમાં પીરસવા માટે વારંવાર ફરવા લાગ્યા. મહારાજ બહુ પીરસતા, એક વખતમાં થાકી ના જાય, બે વખતમાં થાકી ના જાય, પાંચ પાંચ વખત તો મહારાજ પીરસે પંક્તિની અંદર, અને બહુ ઉત્સાહ રાખતા પીરસવાનો. અને જમાડ્યા પછી પીરસવું એ બહુ મોટું કામ છે. જમાડતા પહેલાં પીરસાય, પણ જમાડ્યા પછી પીરસવું, અને એમાંય મન ભાવતું ભોજન કરેલું હોય તો હલવાની તાકાત ના હોય તો પીરસે કેમ? કારણ મહારાજ તો બહુ સ્પીડમાં પીરસે, વારંવાર પીરસે, હેતથી પીરસે, મોઢામાં દહીં દઈને પીરસે. જમવા બેઠેલા સૌ સંતો જમીને જ્યારે તૃપ્ત થયા ત્યારે શ્રીહરિ હાથ ધોયા અને આવીને પલંગ ઉપર બેઠા. એ વખતે સંતોની ને દરબારોની સભા થઈ. ગામના જે ભાવિક લોકો હતા તેઓ પણ આવીને સભામાં બેઠા. તે સમયે સુરાખાચર ષોડશોપચાર વિધિથી શ્રીહરિની પૂજા કરવા માટે પૂજાપો લઈને આવ્યા. તેમના ભાઈ નાપા ખાચર નામે હતા, તે પણ પૂજાનો સામાન પાત્રોમાં ભરીને લાવ્યા. તેમની સાથે પોતાના પૌત્ર વગેરે સૌ પૂજા કરવા આવ્યા. આખો પરિવાર આવ્યો. તે વખતે ઢોલને શરણાઈ વગેરે વાજિંત્ર મગાવ્યા હતા, તેના ધ્વનિથી આકાશ ગાજી રહ્યું હતું. વળી તેમને ત્યાં આવનારા માગન રાવળો પણ તે વખતે વાજિંત્રો લઈને આવ્યા હતા. તે રાવળોમાં નાગાજન, પૂજો, દેહો સારા સત્સંગી થયા હતા. જ્યારે દરબારો પૂજા કરવા લાગ્યા ત્યારે અત્યંત શોભા બની હતી. હરિ કે ચરણ કમલ હી જોવું, દૂધહી કરી કે ધોએ સોવું, પીછે પંચામૃત હે કરી કે, પીછે પંચામૃત હે કરી કે, પૂજે ઉવતી પ્રેમ ભરી કે, પૂજે ઉવતી પ્રેમ ભરી કે. દરબારોએ શું કર્યું? તો પહેલાં પૂજા કરવા લાગ્યા. પ્રથમ શ્રીહરિના ચરણ કમળને દૂધથી ધોયા. તે પછી અતિશય પ્રેમે કરીને પંચામૃતથી પૂજા કરી. વિવિધ પ્રકારના વસ્ત્રો અને આભૂષણો શ્રીહરિને પ્રેમથી પહેરાવ્યા. લલાટમાં કેસરયુક્ત ચંદન ચર્ચ્યું, તેમાં કુમકુમનો મોટો ચાંદલો કર્યો. તે વેળાએ કેસર ચંદન ધર્મકુમાર શ્રીહરિના ચરણોમાં ચર્ચીને ઘણા જ પ્રેમથી તેને છાતી ઉપર ચાપ્યા. તે પછી સૌએ મળીને નકસિખ મૂર્તિ હૃદયમાં ધારીને આરતી ઉતારી. અનેક પ્રકારના વાજિંદ્રો વાગવા લાગ્યા. આનંદનું પૂર વહેવા લાગ્યું. શ્રીહરિની આવી પૂજા દેખીને અવિદ્યા અતિ બળી ઉઠી. આટલા ભાવથી જે મહારાજની દરબારોએ પૂજા કરીને ચરણારવિંદ ધોયા દૂધથી, પંચામૃતથી પૂજન કર્યું, વસ્ત્રો અલંકારો આપ્યા, તે માયા બળી ઉઠી. કારણ કે એને ખબર પડી ગઈ કે આવી રીતે આ ભગવાનમાં જોડાના એટલે મારું મેદાન ખાલી થઈ ગયું. હવે મારે અહીંયા ઘર રહેવાશે નહીં, આ ઘર ખાલી કરવાના થયા. ત્યાં તેને ચાલવાના પગ ચિહ્ન પણ ન રહ્યા. તે બળ્યા પછી એની રાખ પણ ઉડી ગઈ, અવિદ્યાની રાખે ઉડી ગઈ. કહેતા આ જેને જેને પૂજા કરી એ બધાના હૃદયમાંથી માયાના પાસ ઉડી ગયા. જે મુક્તો હતા એમાં તો હતા જ નહીં, પણ જે સામાન્ય જીવો પણ જે સાથે જોડાના પૂજાની અંદર ભગવાનના દર્શન માટે જેને ગુણ લીધો એ બધાના હૃદયમાંથી પણ માયાના લેસ ઉડી ગયા. પછી અનુક્રમે એક એક સંતની પૂજા વિધિ પ્રમાણે કરી. જેવી રીતે ભગવાનની પૂજા કરી એવી જ રીતે પછી વિધિ પ્રમાણે સંતોની પણ પૂજા કરી. એટલે જ પધરામણીમાં જ્યારે ભગવાન આવે, ભગવાનના મોટા પુરુષ આવે ત્યારે ભક્તો રાખતા હોય છે એવું કેસર જળ દૂધ, એનાથી ચરણારવિંદ ધોવે, એનાથી પૂજા કરે, એવી રીતે સંતોને ચાંદલા કરી હાર પહેરાવીને પૂજા કરે. અહીં આગળ પણ અનુક્રમે એવી જ રીતે એક એક સંતની પૂજા વિધિ પ્રમાણે કરી. પ્રત્યેક એક એકને ચાદર ઓઢાડી, સંતોને પાછી ચાદર ધોત્યા ઓઢાડ્યા. કારણ કે દરબાર સુરાખાચરને સંતો ઉપર અને શ્રીહરિ ઉપર ઘણું હેત હતું, બહુ હેત હતું. સુરાબાપુને તો બહુ જ હેત, સંતોના જ ભગત હતા એ, સાધુના જ ભગત સુરાબાપુ. એટલે સાધુ હારે જ બેહવું ગમે, સાધુ સ્વભાવના જ હતા. અને સંતોને આનંદ કિલોલ બહુ કરાવતા. જ્યારે દુષ્કાળ પડ્યો ને 69 ત્યારે સુરાબાપુ પોતાના દરબારગઢની અંદર મહારાજને કે મહારાજ, મહારાજ બધે સંતોને વેચતા હતા કે 10 સંતો આ ગામ, 10 સંતો આ ગામ, એટલે કોઈને ભારે ના પડે. બાપુ કે મહારાજ જેટલા સંતો બાકી રહે એ બધાય સંતોને મારી ભેગા લોયા મોકલજો, એટલો સાધુ પ્રત્યેનો ભાવ હતો.
ઇંગોરાળા ઇંગોરાળાના ગામધણી દરબાર લુના ખાચર હતા. આ ઇંગોરાળા ગામ છે એના મુખ્ય રાજા લુના ખાચર ત્યાં અનન્ય સત્સંગી થયા હતા. તેને સત્સંગ ઉપર ઘણું હેત હતું. તેઓ સત્સંગ સિવાયના બીજા જે મહા અધર્મી પંથો હતા તેને જાણતા હતા. કેમ જે બીજા બધા જ મતપંથોમાં જઈને આવ્યા પછી સત્સંગી થયા હતા. બધા એરપોર્ટોની મુલાકાત લીધી પછી સહજાનંદ એરપોર્ટે આવ્યા હતા. બધી જગ્યાએ ફર્યા હતા, બધા સ્ટેશનોએ જઈ આવ્યા હતા, બધાય પંથોમાં જઈ અને આ દરબાર આવ્યા હતા. એટલે એને મહિમા બહુ થાય. આપણે જન્મથી સત્સંગમાં હોઈએ ને એટલે આપણને કદાચ ખબર ન પડે કે મહારાજ કેવડા મોટા, કે મહારાજની આ રીત કેવી અલૌકિક છે, સંતોની રીત કેવી અલૌકિક છે. પણ જે લોકો બહાર બધે જોઈને ફરીને પછી અહીં ઠર્યા હોય ને એને એમ થાય કે આવું તો ક્યાંય નથી. નિષ્કુળાનંદ સ્વામી એટલે જ લખ્યું, નહોતી દીઠી નહોતી સાંભળી. આ દરબાર બધે ફર્યા પછી સત્સંગી થયા હતા. ચારે ધામોમાં જઈને એમને હરેક વ્યક્તિને તપાસી જોયા ત્યારે તેમાં કોઈને કોઈ અધર્મ દેખાયો, આથી તે મતોને છોડી દીધા હતા. આવી સમજણમાં તો તેઓ શ્રેષ્ઠ વિવેકી હતા. પોતાના જીવના મોક્ષને માટે તેમણે અનેક ગુરુઓ કર્યા હતા, એક ગુરુઓ નહીં અનેક ગુરુઓ. પણ તેમાં જ્યારે અધર્મ દેખાય ત્યારે હૃદયમાં સંતાપ થતો, પછી તે ગુરુને તજી દઈને ધર્મવાળા ગુરુને ખોળવાનું ચાલુ રાખતા. આમ શોધખોળ કરતા સત્સંગના ધર્મવાળા સંતો મળી ગયા. શોધવા તો પડે ને, એકમાં ફેલ જઈએ બેમાં ફેલ જઈએ એનો અર્થ એ નહીં કે પૃથ્વી વાંજની હોય. મહારાજ વરતાલના 19મામાં કે ભગવાનને ભગવાનના સંત જરૂર વિચરણ કરતા હોય. ભરતખંડમાં મનુષ્યનો જન્મ આવે ત્યારે ભગવાન કે ભગવાનના સંત જરૂર વિચરણ કરતા હોય જ. અંત્યના 27મામાં કે નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિર્મળ ને નિષ્ણે પંચવર્તમાન જ્યાં દેખાય ત્યાં માનવું કે આ સંતને ભગવાનને સાક્ષાત સંબંધ છે. અને સારંગપુરના 10મા પ્રમાણે એવા સંતનું જ્યારે દર્શન થાય ત્યારે માનવું મને સાક્ષાત્કાર ભગવાનના દર્શન થયા. અને પછી એ સંત 5 ખાસડા મારે તો એનું નિત્ય સહન કરે. તો સારંગપુરના 10મા પ્રમાણે મહારાજ કે જે પ્રાપ્તિ એ સંતને થાય એ જ પ્રાપ્તિ સમાગમમાં પડ્યા રહેવાવાળાને થાય. અને વરતાલના 5મા પ્રમાણે એવા સંતની ભગવાનની પ્રસાદી કરીને માનસી પૂજા કરે, ભગવાનને અર્થે 5 રૂપિયા ખર્ચે એમ સંતને અર્થે ખર્ચે, ભગવાનને અર્થે થાળ કરે એમ એવા સંતને અર્થે કરે, તો 100 જન્મની કસર આ જન્મે ટળે, આટલું કાર્ય થાય. માટે ખોળવા તો પડે. ઘણા કેવા હોય કે એક બેમાં ફેલ જાય પછી વિચારે કે હવે કાંઈ ખોળવા નથી, છે જ નહીં, કે છે જ નહીં એવું માની લે. ના, નથી એવું નહીં, છે જ, આપણે ગોતવા પડે. અને એમાંય મુમુક્ષુ થઈને ગોતીએ તો મળે, ઓડિટર થઈને ગોતીએ તો ના મળે. મુમુક્ષુ થઈને ગોતીએ તો મળે, પણ ઓડિટર લોયર થઈને ગોતીએ આપણે કે ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી જેવા સાધુ મળે તો ના મળે. ત્યાં તર્ક અને બુદ્ધિ કામ નથી લાગતી, ત્યાં શ્રદ્ધા કામ લાગે છે. બુદ્ધિ તો એટલી જ એને પંચવર્તમાનથી ઓળખવા, આજ્ઞાને ઉપાસનાથી ઓળખવા, ત્યાં જ બુદ્ધિની જરૂર. પછી બુદ્ધિને લોક મારીને આખી જિંદગી મૂકી દેવી પડે છે. પછી તો એ વાળે એમ વળવું, એક પગ ભર ઉભાયા આગળે હાથ જોડીને રહેવું હજુર, જેમ વાળે તેમ વળવું કરી ડાપન આપનું દૂર. પછી ડાપણ નહીં કરવાનું, ઓળખાઈ ગયા એટલે ઓળખાઈ ગયા, પછી આલ્યા જવાનું. આવી રીતે ધર્મવાળા સંતો મળી ગયા. તેમના મુખથી જ્યારે વાતો સાંભળી ત્યારે હૃદયમાં સાક્ષાત તેજ દેખાયું. તે તેજમાં શ્રેષ્ઠ અનુપમ શ્રીહરિનું સાક્ષાત સ્વરૂપ દેખાયું. તેથી તેમને સત્સંગ થયો અને મનમાં તેનો રંગ લાગ્યો. લુના ખાચર કોઈ મોટા રાજાથી પણ ડરતા નહીં, તેઓ મહાન ભક્તરાજ થયા. તેમને યોગ્ય સમય દેખીને શ્રીહરિની પૂજા કરી. શ્રીહરિ કેટલું રોકાય તે કાંઈ નિર્ધાર ન હતો, સંભવ છે કે એક ઘડીવારમાં પણ ચાલતા થઈ જાય. આથી તેમણે ચંદનની અર્ચા કરીને જરિયાની પોશાક બધો શ્રીહરિને પહેરાવ્યો. શ્રીહરિના ચરણકમળને પોતાની છાતીમાં ચાપ્યા, અનેક પ્રકારના વાજિંત્ર વગડાવીને પ્રેમથી આરતી ઉતારી. તે વેળાએ સૌ સંતોની પૂજા કરી, બધાને વસ્ત્ર ઓઢાડ્યા, સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરીને સ્તુતિ કરી. સાંજનો સમય જાણીને તે દરબારે રસોઈ કરાવી હતી. તેમણે પોતાનું મન માને તેવા સાકરના લાડુ કરાવ્યા હતા. દૂધ ભાત બહુ ભાતના ભજીયા અને વડા બનાવ્યા હતા. ખૂબ જ મસાલા નાખીને અનેક પ્રકારના શાક પણ કરાવ્યા હતા. આ લુના ખાચરને સાચા સંતોનો યોગ થવાથી મહારાજમાં હેત થયું.
એને મહારાજની પૂજા કરી, સંતોની પૂજા કરી, બહુ પ્રકારના ભોજન પણ બનાવેલા હતા. સાંજનો સમય થયેલો છે, ભજીયા વડા દૂધ ભાત બધું અલગ અલગ પ્રકારના શાક આ બધું બનાવ્યું છે. હવે જમવાનું એ મહારાજ આવતા તરંગની અંદર જમશે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચંદ સાગરના ચતુર્થ પૂરમાં શ્રીહરિ ઇંગોરાળા પધાર્યા અને ત્યાં સુરા ખાચર અને લુના ખાચરે શ્રીની પૂજા કરી. એ નામે 17મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.